આપણે અગાઉ આપણું જે પ્રકરણ ચાલુ છે નૈસર્ગિક સ્ત્રોતો ચેપ્ટર નંબર 14 તેની અંદર હવા વાતાવરણ એના વિશે અભ્યાસ કર્યો હતો. હવાની ઉપયોગીતા આપણે જોઈ હતી. ફરીથી એકવાર યાદ કરી લઈએ કે હવા આપણને કઈ કઈ રીતે મદદરૂપ થાય છે, વાતાવરણ કેવી રીતે આપણને મદદરૂપ થાય છે. તો એક શ્વસનની પ્રક્રિયામાં, દહનની પ્રક્રિયામાં, પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાની અંદર, આ ઉપરાંત આબોહવાના નિયંત્રણમાં, પવન નિર્માણ કરવાની પ્રક્રિયામાં અને વરસાદ લાવવાની પ્રક્રિયામાં, આ તમામ પ્રક્રિયાઓની અંદર આપણને આ મદદરૂપ થતું રહેલું છે. વાતાવરણ એકદમ સ્વચ્છ વાતાવરણ એ આજના સમયની અંદર એક કલ્પના કરવી એના જેવું થઈ ગયું છે. કારણ કે દિન પ્રતિદિન માનવીય પ્રવૃત્તિઓના કારણે આજે હવાની અંદર એવા ઘટકો ભળતા ગયા કે જેના કારણે આટલી ઉપયોગી વાતાવરણ, આટલું ઉપયોગી હવા એ આપણને આજે નુકસાન પહોંચાડતી રહી છે. એનું કારણ, સૌથી મોટું જો કોઈ કારણ હોય તો માનવ પ્રવૃત્તિઓ. દિન પ્રતિદિન વધતા ઉદ્યોગો, દિન પ્રતિદિન વધતું શહેરીકરણ, જેના કારણે ખૂબ જ મોટા પ્રમાણની અંદર વૃક્ષોને કાપવામાં આવે છે અને એના કારણે આખું જ જે વાતાવરણ છે એ વાતાવરણ આજે એક જોખમની અંદર મુકાઈ ગયું છે. આપણને ખબર છે કે માનવની પ્રવૃત્તિઓના કારણે હવાની અંદર નાઇટ્રોજન અને સલ્ફરના ઓક્સાઇડનું પ્રમાણ ધીરે 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 વધતું જાય છે. બાળપણથી શરૂ કરી અને અત્યાર સુધી જો આપણે વિચારીએ તો દિન પ્રતિદિન હવાનું ગુણવત્તા એ સતત ઓછી થતી રહી છે. તો આપણને પ્રશ્ન થશે કે આવી હવાની ગુણવત્તા ઓછું થવાનું કારણ શું છે, શા માટે નાઇટ્રોજન અને સલ્ફર જેવા ઓક્સાઇડના સ્વરૂપો એ વાતાવરણની અંદર વધુ ભળતા જાય છે. તો મિત્રો, આપણને તરત જ વાયુ પ્રદૂષણ તરફ લઈ જાય છે. તો આપણે જોઈએ કે વાયુ પ્રદૂષણ એ શેના લીધે થાય છે. તો વાયુ પ્રદૂષણ એ હમણાં આગળ વાત કરીએ રીતે ઉદ્યોગોના કારણે એમાંથી નીકળતા જે ધુમાડાઓ છે જેની અંદર નાઇટ્રોજન સલ્ફર જેવા પદાર્થો એ મુક્ત થતા હોય છે અને એ જ્યારે હવાની ઓક્સિજનની અંદર ભળે ત્યારે ઓક્સાઇડ સ્વરૂપની અંદર ફેરવાતા હોય છે. આ જે ઇમેજની અંદર આપણે જોયું એ ઉદ્યોગોના કારણે થતું પ્રદૂષણ છે. બીજી એક ઇમેજ જોઈએ કે જે ડોમેસ્ટિક ઘરેલુ વપરાશના કારણે પણ હવાનું પ્રદૂષણ થતું રહેલું છે. હવાનું પ્રદૂષણ એ રોજબરોજની ઘટનાઓ, જેમ કે વાહન વ્યવહાર, વધતો જતો વાહન વ્યવહાર, પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, લાકડા, છાણા અને ઉદ્યોગો દ્વારા એની અંદર આવા જે વિશિષ્ટ ઘટકો છે કે જે ઘટકો વાયુને નુકસાનકારક છે એ ઘટકોનું પ્રમાણ સતત વધતું જાય છે. તો આપણે જોઈએ કે વાયુ પ્રદૂષણ ફેલાવાના કારણો શું છે. તો વાયુ પ્રદૂષણ ફેલાવાના કારણો, એની અંદર પહેલું કારણ છે કે નાઇટ્રોજન અને સલ્ફરના ઓક્સાઇડનું સ્તર વધવાથી. મિત્રો, આની અંદર શું થાય છે, તો આપણે જે અશ્મિ બળતણોનો ઉપયોગ કરીએ છીએ, દાખલા તરીકે કોલસો, પેટ્રોલિયમ, આ કોલસો ક્યાં વપરાય છે, તો વિદ્યુત ઉત્પાદન કરવા માટે જે થર્મલ પાવર સ્ટેશનો છે એ થર્મલ પાવર સ્ટેશનોની અંદર ખનિજ કોલસાનો ઉપયોગ થતો રહેલો છે. વાહન વ્યવહારની અંદર પેટ્રોલ ડીઝલના ઉપયોગ દ્વારા આપણે પેટ્રોલિયમનો ઉપયોગ કરતા રહ્યા છીએ. તો આ અશ્મિ જે બળતણો છે, લાકડું છે, છાણા છે, આ અશ્મિ બળતણોના ઉપયોગથી શું થાય છે, તો એનું જ્યારે દહન થાય ત્યારે નાઇટ્રોજન અને સલ્ફર એ થોડાક પ્રમાણની અંદર જે હવામાં છે એ સળગે છે અને એના ઓક્સાઇડ એ નિર્માણ કરે છે. એના કારણે વાયુ પ્રદૂષણ ફેલાય છે. જ્યારે એના ઓક્સાઇડ એ વાતાવરણની અંદર ભળે છે ત્યારે એ ઓક્સાઇડ એ એસિડ વર્ષા માટે જવાબદાર છે. આપણે એ સ્લાઇડની અંદર જોઈએ કે એસિડ વર્ષા કેવી રીતે થાય છે.
तो उद्योगों की अंदर थी आगळनी स्लाइड में आपणे जोयुं कि उद्योगों की अंदर थी जे निकलता धुमाड़ाओ छे, वाहनों में थी निकलता जे धुमाड़ाओ छे एनी अंदर सल्फर जेवा वायुए मुक्त थता होय छे, सल्फर जेवा तत्वों मुक्त थता होय छे। आ सल्फर ए हवामाना ऑक्सिजन साथे प्रक्रिया करे छे। अहीं आपणे प्रक्रिया दर्शावी छे कि सल्फर ऑक्सिजन साथे प्रक्रिया करी अने सल्फर डायोक्साइड बनावे छे। सल्फर डायोक्साइड वधु ऑक्सिजन साथे प्रक्रिया करी अने सल्फर ट्रायोक्साइड बनावे छे। आ सल्फर ट्रायोक्साइड, सल्फर डायोक्साइड, नाइट्रोजन डायोक्साइड, नाइट्रोजन ऑक्साइड आ बधा पदार्थों ए वातावरणनी अंदर फरता होय छे अने ए समये ज्यारे एने कोईपण स्वरूपे पाणी मळे, पाणी का तो एने भेज स्वरूपे मळी शके छे अथवा तो वरसाद ज्यारे पड़े त्यारे वरसादनुं पाणी ए सल्फर डायोक्साइड अथवा तो ट्रायोक्साइड जेवा पदार्थों साथे प्रक्रिया करी अने सल्फ्यूरिक एसिड निर्माण करे छे। जो नाइट्रोजन ऑक्साइड साथे प्रक्रिया करे तो नाइट्रिक ऑक्साइड निर्माण करे छे। आम आ H2SO4 हवा में जे बने छे जेने आपणे सल्फर डायोक्साइड सल्फ्यूरिक एसिड कहीए छीए। आ सल्फ्यूरिक एसिड ए वरसाद ज्यारे पड़े त्यारे ए पृथ्वी पर पड़तो होय छे। જ્યારે એ પૃથ્વી પર પડે ત્યારે કેવા કેવા પ્રકારના નુકસાન કરે છે? તો સલ્ફ્યુરિક એસિડ જ્યારે બની ગયો હોય કે પાણી અને સલ્ફર ડાયોક્સાઇડ જ્યારે ભેગા થાય ત્યારે સલ્ફ્યુરિક એસિડ બને છે। આ સલ્ફ્યુરિક એસિડ એ મોટે ભાગે ભૂમિને નુકસાન કરે છે, વનસ્પતિને નુકસાન કરે છે। વનસ્પતિને કેવી રીતે નુકસાન કરશે? તો વનસ્પતિની જે ટોચ છે, ઉપરનો જે ભાગ છે કે જેના દ્વારા વનસ્પતિ વૃદ્ધિ પામે છે, વિકાસ પામે છે, એ ટોચને બાળી નાખે છે જેથી વનસ્પતિનો વિકાસ થતો નથી। આ ઉપરાંત સલ્ફ્યુરિક એસિડ જ્યારે પ્રવાહી સ્વરૂપે જમીનમાં પડે છે ત્યારે જમીનને એ બંજર બનાવે છે, જમીનની અંદર એની જે ફળદ્રુપતા છે એ ફળદ્રુપતાને નુકસાન કરે છે, પાક ઉત્પન્ન થતો નથી અને એટલે કઈ જ મોટા ઔદ્યોગિક જે વિસ્તાર છે એ ઔદ્યોગિક વિસ્તારની આજુબાજુના ખેતરોને બહુ જ મોટું નુકસાન થાય છે। આ ઉપરાંત ઐતિહાસિક ઇમારતો, દાખલા તરીકે આગ્રાની અંદર આવેલો તાજમહેલ, એ પણ એસિડ વર્ષાના કારણે અત્યારે ધીરે 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 એનું પણ ક્ષારણ થતું રહેલું છે। દિલ્હીની અંદર ઊભો કરવામાં આવેલો લોહસ્તંભ કે જે ઐતિહાસિક સ્તંભ છે એને અત્યાર સુધી કોઈ જ રીતે પ્રદૂષિત થયેલો નથી, પરંતુ હવે એવા સર્વે પ્રમાણે એવા આંકડા મળ્યા છે કે એ સ્તંભ પણ ધીરે 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 ક્ષારણ તરફ જઈ રહ્યો છે। આમ વાયુ પ્રદૂષણ એ બહુ જ મોટા પાયે વાતાવરણને બગાડતું રહ્યું છે અને એ સૌથી મોટું એનું કારણ જો કોઈ હોય તો માનવની પ્રવૃત્તિઓ, બેફામપણે અશ્મિ બળતણનો ઉપયોગ કરવો, આ એક સૌથી મોટું વાયુ પ્રદૂષણ ફેલાવવા માટેનું સૌથી મોટું કારણ છે। આગળ આપણે જોઈએ તો વાયુ પ્રદૂષણ બીજી કઈ ઘટનાઓના કારણે થાય છે તો આપણે સ્લાઇડની અંદર જોઈશું તો અશ્મિ બળતણો હવામાં જે નિલંબિત કણોની માત્રામાં વધારો કરે છે। નિલંબિત કણો હવામાં સતત ફરતા હોય છે જે મોટે ભાગે કાર્બનના કણ સ્વરૂપે હોય છે, જેઓને હાઇડ્રોકાર્બન કહેવામાં આવે છે। એના દ્વારા જે સંયોજનો બને એ સંયોજનો હાઇડ્રોકાર્બન સંયોજનો કહેવામાં આવે છે, જેની અંદર કાર્બન અને હાઇડ્રોજન માત્ર આવેલા હોય તેવા સંયોજનોને કાર્બન હાઇડ્રોકાર્બન સંયોજનો કહેવામાં આવે છે અને આ સૌથી મોટા પ્રદૂષકો છે જે વાતાવરણને ધૂંધળું બનાવે છે અને જેને આપણે ધુમ્મસ કહીએ છીએ। ખાસ કરીને શિયાળાની ઋતુની અંદર આવા નિલંબિત કણો એ વાતાવરણની અંદર એકત્રિત થાય અને વાતાવરણને એટલું ધૂંધળું બનાવે કે કદાચ આપણે 2 ફૂટ કે 5 ફૂટ સુધીનું અંતર પણ નરી આંખે જોઈ શકતા નથી। આપણે ઘણી વખતે એવું સાંભળ્યું હશે કે દિલ્હીની અંદર ધુમ્મસના કારણે વાહન વ્યવહાર ખોરવાયો, તો આપણને એમ થાય કે ધુમ્મસના કારણે આટલી મોટી અસર થઈ શકે છે? તો ધુમ્મસ કેવી રીતે નિર્માણ થાય છે? તો મેં તમને આગળ સમજાવ્યું કે જે નિલંબિત કણો છે એ નિલંબિત કણો એ અશ્મિ બળતણોના કારણે ઉત્પન્ન થતા નિલંબિત કણો એ એક સંયોજન સ્વરૂપે વાતાવરણની અંદર ફરતા રહે છે અને એ બધા ભેગા થઈ અને વાતાવરણને એટલું ધૂંધળું બનાવે કે જેને ધુમ્મસ કહેવામાં આવે છે। આ ધુમ્મસ
એ માત્ર વાહન વ્યવહારને ખોરવતો નથી મિત્રો, ધુમ્મસના કારણે વનસ્પતિને પણ નુકસાન થાય છે, ખેતીના પાકને પણ બહુ જ મોટું નુકસાન થાય છે. ઘણી વખતે આપણે ખેડૂતોને કહેતા સાંભળ્યા હશે કે બહુ ધુમ્મસ પડ્યું કે જેના કારણે ઉગેલા જે ફૂલો છે, એટલે કે કોઈ પણ વનસ્પતિનો ઉગાડી હશે અને એની ઉપર લાગતા ફૂલો કે એને ફળ લાગવાની શરૂઆત થવાની હોય એની પહેલાં ફૂલ લાગે, એ ફૂલ ખરી જાય, ફૂલ ખરી જાય તો ફળ ના થાય અને ખેડૂતનો પાક નિષ્ફળ જાય. આમ ધુમ્મસના કારણે પણ બહુ જ મોટું નુકસાન થતું હોય છે. આ ઉપરાંત આપણે જોઈએ તો પ્રદૂષિત હવા જો શ્વાસમાં લેવામાં આવે તો કેન્સર અને હૃદયરોગ, એલર્જી જેવા રોગો આપણને થાય છે. આમ હવામાં હાનિકારક પદાર્થોનું પ્રમાણમાં વધારો થતો જાય તો તેને હવાનું પ્રદૂષણ કહે છે. આમ મિત્રો, આ મુખ્ય કારણો છે કે જે હવાને પ્રદૂષિત કરે છે. માનવીય પ્રવૃત્તિઓ જો નિયંત્રિત કરવામાં આવે અને વૃક્ષોને વધારે ઉગાડવામાં આવે તો ચોક્કસપણે હવાના પ્રદૂષણમાં કંઈક કંટ્રોલ, કંઈક નિયંત્રણ આપણે લાવી શકીએ એમ છીએ. આમ હવા એક નૈસર્ગિક સ્ત્રોત છે. અહીં એક બીજી એક સ્લાઇડ છે કે પ્રદૂષિત વિસ્તારમાં લાઇકેન. હા, એક અગત્યની વાત એ છે કે જો વાતાવરણની અંદર લાઇકેનનું પ્રમાણ જ્યાં વધારે જોવા મળે ને તો એવું માનવામાં આવે છે કે એ વાતાવરણ ઓછું પ્રદૂષિત છે. તો પ્રદૂષિત વિસ્તારમાં લાઇકેન આપણને કંઈક આવી જોવા મળે. આ ઉપરાંત પ્રદૂષણ રહિત વિસ્તાર હોય તો ત્યાં આ પ્રકારની લાઇકેન વૃક્ષોની છાલ ઉપર, વૃક્ષો થડ ઉપર કે ક્યાંક આપણને આ રીતે લાઇકેન જોવા મળે છે. તો લાઇકેનનું પ્રમાણ એ વાતાવરણ પ્રદૂષિત નથી તેવું આપણને બતાવે છે. કેટલાક પ્રશ્નોનો આપણે અભ્યાસ કરી લઈએ કે શુક્ર, મંગળ જેવા ગ્રહો પર વાતાવરણથી આપણું વાતાવરણ કેવી રીતે ભિન્ન છે તે સમજાવો. એના માટે આગળના ભાગની અંદર આપણે જોયું હતું કે શુક્ર અને મંગળ ઉપર હવાનું બંધારણ કેવું છે, એના દ્વારા આપણે આ પ્રશ્નનો જવાબ આપી શકીએ છીએ. વાતાવરણ એક ચાદરની જેમ કેવી રીતે કાર્ય કરે છે તે સમજાવો, આ પણ આપણે આગળ જોઈ ગયા. આવા કંઈક પ્રશ્નો આપણને પૂછી શકે છે. હવાની ગતિનું કારણ શું છે તે પણ આપણને પૂછી શકે છે. વાદળોનું નિર્માણ કેવી રીતે થાય છે, હવાનું પ્રદૂષણ ફેલાવવા માટે જવાબદાર માનવીય ત્રણ પ્રવૃત્તિઓ જણાવો, આવા પ્રશ્નો આપણને આ પ્રકરણમાંથી પૂછાઈ શકે છે. આ એક પૃથ્વીનો ગોળો છે કે જેની ઉપર આપણે આગળ જોયું હતું, આગળના ભાગમાં આપણે આનો અભ્યાસ કર્યો હતો કે આ લીલા કલરનો જે ભાગ છે, લીલા કલરનો ભાગ આપણને જમીન દર્શાવે છે, પણ ભૂરા કલરનો જે ભાગ છે, એ વાદળી જે રંગ દેખાય છે, એ આપણને પૃથ્વી ઉપરનો પાણીનો ભાગ બતાવે છે. આપણે આગળ જોયું હતું કે પૃથ્વી ઉપર પાણી એ 75% ભાગ રોકે છે. એટલે કે અહીં આકૃતિમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે જ્યાં વાદળી કલર દેખાય છે ત્યાં બધું પાણીનું નિદર્શન કરે છે. આમ પૃથ્વી ઉપર બહુ જ અગત્યનો ઘટક એટલે પાણી છે. તો આ પાણી એ નૈસર્ગિક સ્ત્રોતોનો એક બીજો ભાગ છે. જેમ આપણે આગળ નૈસર્ગિક સ્ત્રોત તરીકે હવાનો અભ્યાસ કર્યો, એમ નૈસર્ગિક સ્ત્રોત તરીકે આ બીજો એક ભાગ છે પાણી. પાણી પણ પૃથ્વી ઉપરનો બહુ અગત્યનો નૈસર્ગિક સ્ત્રોત છે. જે આપણને બધાને ખબર છે કે પાણી એ 75% ભાગ એ પૃથ્વી ઉપર રોકે છે. આપણે આકૃતિમાં પણ જોયું કે ભૂરા કલરનો આખો પૃથ્વીનો ભાગ એ પાણીથી રોકાયેલો છે અને 25% જમીન છે. તો 75% પાણી છે એ કયા સ્વરૂપે રહેલું છે તે આપણે જોઈએ કે પૃથ્વી ઉપર 75% પાણી જે છે એ એક સપાટીય જળ સ્વરૂપે છે કે જે નદી, તળાવ અને દરિયા સ્વરૂપે, એટલે કે પૃથ્વીની સપાટી ઉપર જ જે પાણી જોવા મળે એને સપાટીય જળ કહેવામાં આવે છે. સપાટીય જળ તરીકે કયા સ્ત્રોતો છે તો નદી છે, તળાવ છે અથવા તો દરિયો છે. પાણી બીજા કયા સ્વરૂપે છે તો ભૂગર્ભીય જળ સ્વરૂપે છે, એટલે કે જમીનની અંદર જે સીધું આપણને જમીન ઉપર દેખાતું નથી. આ ભૂગર્ભીય જળ કયા સ્વરૂપે છે તો કૂવામાં આવતું પાણી એ ભૂગર્ભીય જળ છે, અથવા તો ટ્યુબવેલમાં આવતું, એટલે કે અત્યારે લેટેસ્ટ બોર બનાવવામાં આવે છે, જેને આપણે સાદી ભાષામાં ટ્યુબવેલ આપણે બોર કહીએ છીએ, એટલે કે ખૂબ જ પાતળો નળાકાર સ્વરૂપે પાઇપ જમીનની અંદર ઉતારી અને પાણીના
સ્ત્રોતને ખેંચવામાં આવે તો એને ટ્યુબવેલ તરીકે આપણે એ પાણી ઓળખીએ છીએ, એમાંથી મોટરને પંપ દ્વારા પાણીને આપણે ઉપર સપાટી ઉપર લાવીએ છીએ. આમ ભૂગર્ભીય જળ એ આપણને કૂવા અને ટ્યુબવેલ દ્વારા પ્રાપ્ત થાય છે. અને ત્રીજું એક સ્વરૂપ છે, પાણી કયા સ્વરૂપે છે, તો પાણીની બાષ્પ સ્વરૂપે છે. પણ આ પૈકી આપણે જોઈએ તો પાણી જે છે એ સપાટી પરના પાણી પૈકી મોટાભાગનું પાણી એ ખારું છે. કેમ કે સપાટી ઉપર સૌથી મોટું પાણી એ કોનું છે, તો દરિયાના ભાગમાં રહેલું પાણી એ સૌથી વધારે છે. અને દરિયો એ ખારો છે, જેનું પાણી આપણે પી શકતા નથી, વાપરી શકતા નથી. જ્યારે ધ્રુવો પર નદીઓ, તળાવો કે ઝરણા સ્વરૂપે રહેલું જે પાણી છે એ પાણીનો શુદ્ધ સ્ત્રોત છે, પરંતુ એનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. અને એટલા જ માટે મિત્રો ઉનાળાની અંદર મોટાભાગના વિસ્તારોમાં આપણે પાણીની અછત એ સર્જાય છે. આપણે પેપરોની અંદર, સમાચારપત્રોની અંદર અથવા તો ઇલેક્ટ્રોનિક મીડિયામાં પણ કોઈક વખતે જોતા હોઈએ છીએ કે પાણી માટે ગ્રામ્ય વિસ્તારના લોકોને કિલોમીટરોના કિલોમીટર સુધી ચાલતું જવું પડતું હોય છે, ત્યારે એમને પીવાનું પાણી એ મળી રહેતું હોય છે. તો પીવાનું પાણીનું પ્રમાણ મિત્રો ખૂબ જ ઓછું છે, ખૂબ જ ઓછું છે. આપણે એમણે જોયું કે મીઠા પાણીના સ્ત્રોત એ માત્ર ધ્રુવ પ્રદેશ ઉપરનો બરફ છે, એ પીગળીને નદીઓમાં આવે છે અને તળાવો. આ સિવાય શુદ્ધ અથવા તો મીઠા પાણીનું સ્વરૂપ આપણને બીજે કોઈ જગ્યાએથી મળતું નથી. તો આવા શુદ્ધ પાણીનું સ્ત્રોત જો મર્યાદામાં હોય તો ચોક્કસપણે આપણે એનો ખૂબ જ વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. પાણીનો બેફામ ઉપયોગ પણ આપણને કોઈક લાંબી મુશ્કેલી તરફ લઈ જાય છે. ઘણા બધા વિચારવંત લોકો અત્યારે પોતાના લેખોની અંદર લખતા હોય છે કે પહેલાંના યુદ્ધો એ જમીન માટે થતા હતા, પરંતુ હવે જે યુદ્ધો થશે એ પાણી માટે થશે. અને આપણને સમાચારપત્રો દ્વારા ઘણી જગ્યાએ જાણવા પણ મળે છે કે અંદર બે રાજ્યો પાણી માટે કોર્ટમાં ગયા, બે દેશો વચ્ચે પાણીની તકરાર ચાલુ છે. તો આમ પાણી એ બહુ જ અગત્યનો ઘટક છે. તો આપણને સહજ પ્રશ્ન થાય કે પાણી કેવી રીતે અગત્યનો ઘટક છે? તો મિત્રો પાણીની ઉપયોગિતા વિશે જો સમજીએ તો જ આપણને ખબર પડશે કે પાણી શા માટે ઉપયોગી સ્ત્રોત છે. તો આપણે જોઈએ કે પાણીની ઉપયોગિતા શું છે. તો એક, બધી જ કોષીય પ્રક્રિયાઓમાં પાણી બહુ જ અગત્યનો ઘટક છે. પ્રત્યેક સજીવના શરીર, આપણને ખબર છે કે કોઈ પણ સજીવનું શરીર એ વનસ્પતિ હોય કે પ્રાણીઓ હોય કે સૂક્ષ્મજીવો હોય, આ બધા જ કોષોથી બનેલા છે. અને એમના શરીરમાં ચાલતી જે દેહધાર્મિક ક્રિયાઓ છે એ દેહધાર્મિક ક્રિયાઓની અંદર જે આપણે એને કહીએ છીએ કોષીય પ્રક્રિયાઓ, આ બધી જ કોષીય પ્રક્રિયાઓના પ્રક્રિયાઓમાં પાણી ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. બીજી એની ઉપયોગિતા જોઈએ તો બધી જ જે પ્રતિક્રિયાઓ શરીર કે કોષોમાં થાય છે તે માટે જે જરૂરી દ્રવ્યો છે તે પાણીમાં જ દ્રાવ્ય થાય છે, બીજા કોઈ ઘટકમાં એ દ્રાવ્ય થઈ શકતા નથી. અને એટલા જ માટે શરીરની અંદર ચાલતી દેહધાર્મિક ક્રિયાઓમાં કોઈ પણ પદાર્થને આપણે જ્યારે આપણા શરીરની અંદર નાખીશું તો એ પદાર્થનું દ્રાવ્ય સ્વરૂપ એ માત્ર પાણી કરી શકે છે. અને એટલે આવી પ્રક્રિયાઓની અંદર પણ પાણી ખૂબ જ અગત્યનો ઘટક છે. આ ઉપરાંત જોઈએ તો શરીરમાં એક ભાગથી બીજા ભાગમાં પદાર્થોનું સંવહન એ દ્રાવ્ય અવસ્થામાં થાય છે. શરીરમાંથી એક ભાગમાંથી બીજા ભાગમાં, એક ઉદાહરણ લઈએ કે આપણે ખોરાક લઈએ છીએ, આપણું શરીરને ટકાવવા માટે આપણે ખોરાક લઈએ છીએ, તો ખોરાકની અંદર રહેલા કંઈ કેટલા ઘટકો છે, પ્રોટીન છે, ચરબી છે, કાર્બોદિત છે, આ બધા જ ઘટકો એ દ્રાવ્ય અવસ્થામાં આવે તો જ આપણને શક્તિ પૂરી પાડે છે. તો એને પચાવવા માટે બીજા બધા ઘણા ઘટકો કામ કરે છે, પરંતુ એને દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવવું હશે તો દ્રાવ્ય સ્વરૂપની અંદર માત્ર કોણ ફેરવી શકશે? તો એ પાણી ફેરવી શકે છે. આમ પદાર્થોનું સંવહન પણ દ્રાવ્ય અવસ્થામાં જ થાય છે અને આ દ્રાવ્ય અવસ્થા પાણીના કારણે પ્રાપ્ત થાય છે. આમ પાણીની આ એક ત્રીજી ઉપયોગિતા છે. ચોથી ઉપયોગિતા જોઈએ
तो स्थळज प्राणियों ने जीवन टकावा माटे, स्थळज प्राणियों एटले जमीन पर ना जे प्राणियों छे, जमीन पर रहता प्राणियों ने पोतानुं जीवन टकावुं होय तो मित्रों पाणी वगर कोई रही शकतुं नथी। कोई पण पाणी प्राणी होय ए पाणी वगर रही शकतुं नथी। आपणने खबर छे કે વૃક્ષોને પણ જો બે દિવસ સુધી પાણી આપવામાં ના આવે તો તરત જ એ છોડ જે આપણા ઘરે ઉગાડ્યો હોય એ છોડ તરત જ સુકાઈ જાય છે। આપણને પણ જો કોઈ એમ કહેવામાં આવે કે ત્રણ દિવસ સુધી આપણને પાણી આપવામાં નહીં આવે તો મિત્રો આપણે રહી શકતા નથી। કારણ કે કોઈ પણ પ્રાણી હોય, કોઈ પણ સજીવ હોય, એને જીવન ટકાવવા માટે પાણી એ જરૂરી છે। કારણ કે બધી જ દેહધાર્મિક ક્રિયાઓ એ પાણીના માધ્યમ દ્વારા જ થાય છે। અને એટલા માટે પાણીને એક સાર્વત્રિક દ્રાવ્ય દ્રાવક તરીકે ઓળખવામાં આવે છે કે એની અંદર મોટાભાગના પદાર્થો એ ઓગળી જતા હોય છે। બીજું આગળ જોઈએ તો સજીવોની વિવિધતાઓનું નિર્ધારણ કરવા માટે એક પ્રવૃત્તિ દ્વારા આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ કે આપણે ઘણી વખત મિત્રો જોયું હશે ઉનાળાની ઋતુનો આપણા આપણે આટલા મોટા થયા ત્યાં સુધી એક અભ્યાસ તો આપણે કર્યો જ હશે કે એક ઉનાળાની ઋતુ લઈ લઈએ અને એક ચોમાસાની ઋતુ લઈએ। ઉનાળાની ઋતુની અંદર આપણે જોઈશું તો જો આપણો અભ્યાસ હોય, આપણું ઓબ્ઝર્વેશન હોય, નિરીક્ષણ જો આપણું સતત ચાલતું હોય ને તો એક નિરીક્ષણ દ્વારા આપણને એટલું એટલી માહિતી ચોક્કસ મળે કે ઉનાળાની અંદર મારા ઘરની આસપાસ અથવા તો મારા શહેરમાં અમુક પ્રકારના જે સજીવો છે જે હું જોઈ શકતો નથી, દાખલા તરીકે દેડકો, એક ઉદાહરણ તરીકે, આવા તો કેટલાય સજીવો છે કે જે સજીવો મને ઉનાળાની અંદર જોવા મળતા નથી। નાના નાના ફૂદાઓ, નાની નાની ઈયળો કે જે હું જોઈ શકતો નથી। ઉનાળાની અંદર પ્રાણીઓની વિવિધતાઓ જોઈશું ને તો બહુ જ ઓછી આપણને જોવા મળે છે, પરંતુ જેવો વરસાદ પડવાનું શરૂઆત થાય કે તરત જ આપણી ઘરની આસપાસ કંઈ કેટલા સજીવો આપણને નજરમાં આવવા લાગશે। દેડકો જોવા મળશે, ગરોળીઓ વધારે પ્રમાણમાં જોવા મળશે, નાના નાના સૂક્ષ્મજીવો, નાના નાના ઉડતા ફૂદાઓ જોવા મળશે, એની અંદર પણ જે કીટકો જે આપણને મળે છે, કીટકોની અંદર પણ કઈ કેટલા કીટકો જુદા 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 સ્વરૂપે આપણને જોવા મળશે। આવું કેમ થાય છે? તો એનું મુખ્ય કારણ એક જ છે કે ઉનાળાની અંદર સપાટીએ જળ એ સુકાતું જાય છે અને એવા સ્વરૂપ એવા એવી સ્થિતિમાં આ જે સજીવો છે એ પાણીની અછતના કારણે રહી શકતા નથી। પરંતુ જેવું સપાટી ઉપર પાણી દેખાવાનું શરૂ થાય કે તરત જ આ બધા જીવો એ આપણને જોવા મળે છે। આમ જે જૈવ વિવિધતા છે ને એ જૈવ વિવિધતા પણ પાણીના કારણે થાય છે। એટલે જંગલોની અંદર જોઈશું ને તો જૈવ વિવિધતા વધારે જોવા મળે છે, શહેરોમાં જૈવ વિવિધતા ઓછી જોવા મળે છે। એનું મુખ્ય કારણ શું છે? તો પાણી। આમ પાણી એ ખૂબ જ અગત્યનો ઘટક છે। કંઈ કેટલી ઉપયોગીતાઓ છે, પરંતુ આપણે સમયની મર્યાદાના કારણે પુસ્તકમાં આપેલી પાણીની ઉપયોગીતાનો અભ્યાસ જો કરીએ તો આટલી જગ્યાએ આપણને પાણી ઉપયોગી છે। આપણે આગળ જોઈએ તો પાણી એ ખૂબ જ અગત્યનો નૈસર્ગિક સ્ત્રોત છે। આમ પાણી વગર માણસનું જીવન શક્ય નથી।